20 રૂપિયાની સ્વાગત સમોસાની ડીશ. એ માટે 7 રૂપિયા પરફેક્ટ છે. ચેતન ભાવસર નામ છે અને સ્વાગત સમોસા સેન્ટરનો ઓનર છું. આથી 35 વર્ષ પહેલાં સ્વાગત સમોસાની શરૂઆત થયેલી અને સમોસાની શરૂઆત મારા ફાધરે વિષ્ણુભાઈ ભાવસર અને રાજુભાઈ જે બાજુમાં ઊભા છે તમારી એમણે સ્ટાર્ટ કરેલી. પહેલાં અમારી લારી હતી અને એ લારી જસ્ટ બાજુ સામે જ ઊભી રહી હતી. લારી આથી 35 વર્ષ પહેલાં સ્વાગત સમોસાને એક્ઝેક્ટ 35 વર્ષ પૂરા થયા છે આ દશેરાએ. હા, કાચા સમોસા લઈ જાય છે. કાચા સમોસાની એવી હિસ્ટો છે કે લોકો ફ્રોઝન કરીને લંડન સુધી સમોસા લઈ ગયા છે. એ આઉટ ઓફ ઇન્ડિયા સમોસા ગયા છે અમારા. ગયા એટલે ખાસા હોય, ખાસી વાર ગયા છે. અહીંથી પેક કરીને અમે આપી દઈએ છીએ. સવારે થઈ જઈને લોકો તરે છે, રાતની ફ્લાઇટ હોય તો. એટલે એવું થાય છે, બને છે. 10 લેડીઝ છે. કારખાનું બધું હેન્ડલિંગ કરે છે. હાઇજેનિક મસાલો વસાલો એ બધા બનાવવાનું, ફૂડ પ્રોસેસિંગ એ લોકો કરે. ત્યાર પછી બન્યા પછી એ લોકો ટેમ્પામાં મૂકી દે અને એ ટેમ્પો લઈને અમારે ત્યાં દુકાને જતો રહે અને ત્યાં બીજા માણસ ત્યાંથી બીજો સ્ટાફ બીજો ચાલુ થઈ જાય બનાવવા માટે. એટલે ટોટલ જે છે લેડીઝોને રોજગાર મળી જાય, બે પૈસા એમને કમાય, બે કલાકની અંદર કામ છે, એ લોકો બે કલાક કામ પૂર્ણ થઈ જાય અને ત્યાં પછી એ લોકો ઘરનું બીજું કામ કરી શકે. એટલે એ દૃષ્ટિએ અમે એ લોકોને રોજગાર પણ આપી દીધો, બે લેડીઝોને મળી પણ જાય, અમને અમારે હેલ્પર તરીકે હેલ્પ થઈ જાય. બરાબર. અને અમારો રોજગાર ચાલતો રહે. સવારે બધા 6 વાગે આવી જાય અને 8 વાગે પૂર્ણ થઈ જાય કામ. 8 વાગે એટલે બધું કમ્પ્લીટ કામ કરી અંદર મૂકાઈ જાય. અને 8 વાગે પછી અમારે દુકાન ત્યાંથી ચોપન થઈ જાય. 7:30 અમારો માલ બની જાય. એ બન્યા પછી આ છે જલેબી. આ છે જે સ્વાગતના ફેમસ સમોસા છે તે. અને આ મેથીના ગોટા છે. આ પટ્ટી સમોસા છે. અને આ ચીઝ સમોસા. અને નીચે ફાફડા. પણ વસ્તુ મટીરિયલ આપણે જે યુઝ કરીએ છીએ એ બેસ્ટ ક્વોલિટીમાં કરીએ છીએ કે આ કોલ્હાપુરી ગોળ. આ મટીરિયલ બીજું કે આમલી છે એ કોઈ પણ વસ્તુ આપણે સારામાં સારી યુઝ કરીએ છીએ, આપણે ખાઈ શકીએ ને ઘરે ખવાય છે. ટેકલ કરવાના, સારી રીતે કરવાના, કેવી રીતે રિસ્પોન્ડ એ બધું એ બીજા સ્ટાફના હાથમાં છે. અહીંયા બધું જ કામ મશીનરી, બધું કામ મશીનરી ટોટલ થાય. હાઇજેનિક જેટલું બને તેટલું અમે વિચાર કરીએ કે સાફ સફાઈ રહે અને ઘરાક જેવું અમે ખાઈએ તેવું અમારા કસ્ટમર ખાય. કેટલા વર્ષથી તમે? અરે મને ઓછામાં ઓછા આ વર્ષ ધંધાને તો ઘણા વર્ષથી ગયા, પપ્પાના ટાઈમથી છે, પણ અહીંયા 47ની મને અંદર લગભગ 36 વર્ષ થઈ ગયા. બરાબર. અને ટોટલ હું તો બહાર હતો, ફોરેનમાં હતો અને ત્યાંની ત્યાંનું કલ્ચર, ત્યાંની સાફ સફાઈ જોઈ અને ત્યાર પછી મેં નક્કી કરી ના દઉં આપણું ફૂડ. એટલે બેસ્ટ ત્યાંના જેવું પણ નથી, પણ છતાં આપણે બને ત્યાં કોશિશ કરવાની કે સારામાં સારું બનાવી શકીએ, સારામાં સારું હાઇજેનિક બનાવી શકીએ. અને જે આપણે જ ખાઈએ આપણા નાના છોકરા ખાય અને તે જ પ્રમાણે ગ્રાહકના પણ કસ્ટમરો રીતે ખાઈ શકે. એ અમારે પહેલાં મહત્વકાંક્ષા કેવી, કમાવાની લાલસા બહુ નહીં રાખવાની,
પણ વસ્તુ સારી ક્યારે બને એ ધ્યાન એના પર આપવાનું, એ અમારો ઉદ્દેશ હોય. ઓકે, કેટલાની એક ડીશ છે? 20 રૂપિયાની. ઓકે. સમોસામાં 5 જાતની સમોસા અમારે બનાવીએ છીએ. ચાઇનીઝ સમોસા, ચીઝ સમોસા, પટ્ટી સમોસા, નવતાર સમોસા અને પટ્ટી સમોસા તમારી ફેમસ આઈટમો છે. બાકી ભજીયા છે, ખમણ છે, નાયલોન ખમણ છે, દારનું ખમણ છે, ફાફડા છે, જલેબી છે. આ એની સાથે રેગ્યુલર આઈટમો ચાલુ રહે છે. એવું કોઈ નક્કી નથી કર્યું. તો સમોસા, સમોસામાં અમારી ફેમસ છે સમોસા. કદી ઘણી વાર નથી મારી અમે લોકો સમોસાની. જઈ સુધી ચાલો સમોસા, અમે રાત્રે 12 વાગ્યા સુધી સમોસા ચાલો, 12 વાગ્યા લોકો ઘરે આવશે. 36 વર્ષ પહેલાં જ્યારે સમોસાની સ્ટાર્ટિંગ થઈ ત્યારે સમોસાનો ભાવ 50 પૈસા હતો. 50 પૈસાથી સ્ટાર્ટ કરેલું કે આજે 7 રૂપિયા છે. હા, 50 પૈસાથી સમોસા, એક સમોસો 50 પૈસા મળતો હતો. આજથી 36 વર્ષ પહેલાંની વાત કરું છું. હા, અને આજે 7 રૂપિયામાં છે. પણ આજે બી અમે ચીફ એન્ડ બેસ્ટ ક્વોલિટી એ અમે પ્રોવાઈડ કરીએ છીએ પબ્લિકને. અને તમે જનરલી પબ્લિકનો ઓપિનિયન લેશો આટલા એરિયામાં તો સ્વાગત સમોસાનું ફેમસ જ છે. સવારે કેટલા વાગે? સવારે 8 વાગે ચાલુ થાય અને સાંજે 7 વાગે બંધ થાય છે. કન્ટિન્યુઅસ સમોસો ચાલુ રહે છે. ધારો કે તરસાલી ચોકડી પર અહીંયા કોઈને આવવું હોય તો એક્ઝેક્ટ લોકેશન તમે? તરસાલી છેલ્લું, તરસાલી લાસ્ટ બસ સ્ટેન્ડ, તરસાલી શાક માર્કેટની બાજુમાં. વીસ રૂપિયાની સ્વાગત સમોસાની ડીશ, જેમાં તમને સમોસાના 3 પીસ આવશે. સમોસાના પીસ છે એની સાઇઝ નાના કરતાં થોડીક મોટી અને જે મોટી સાઇઝ કરતાં થોડીક નાની છે. એકદમ ગરમા ગરમ છે. અને આ સ્વાગત સમોસાનું એવું સેન્ટર છે કે તમને ગરમા ગરમ જ સમોસા મળશે. એક સાઈડ તળાતા હશે, બીજી સાઈડ વેચાતા હશે એવી રીતે. જબરજસ્ત ગરમ, ગરમા ગરમ સમોસા છે. અને સમોસાની અંદરનો મસાલો છે ને, જે બટાકાવાડામાં કે ટાઈપનો મસાલો હોય, માઇલ્ડ માઇલ્ડ, એટલો સ્પાઇસી નહીં પણ મજા આવે એવો છે. લીલા મરચાંનો પણ ટેસ્ટ તમને થોડો ઘણો લાગશે. સાત રૂપિયાનું સમોસાનો એક પીસ બરાબર ભાવ છે. સાઇઝ અને અંદર છે માવાનું જે સ્ટફિંગ કરેલું છે એ માટે 7 રૂપિયા પરફેક્ટ છે. સ્વાગતના સમોસા તરસાલી શાક માર્કેટની એક્ઝેક્ટ સામેની સાઈડ. તમને કોઈને કોણ પૂછશો તમને કહી દેશે કે આ જગ્યાએ સ્વાગત સમોસા છે. આ જે સમોસાનો આ પોર્શન છે ને તે મસ્ત એકદમ ક્રિસ્પી અને ફ્રેશ છે. આ જુઓ, હમણાં અવાજ તમને અવાજ સંભળાશે. સુપર ક્રિસ્પી અને પૈસા વસૂલ સમોસા છે. જો તમે તરસાલી કાં તો સુસેન સર્કલની આજુબાજુ રહેતા હોવ તો સમોસા માટે આ પ્લેસ હું જરૂરથી તમને સજેસ્ટ કરું છું. બરોડામાં સમોસા માટે બહુ બધા ફેમસ છે પણ પર્ટિક્યુલર આ એરિયા માટે તમે સ્વાગતના સમોસા માટે જઈ શકો છો. ચટણી બે ટાઈપની અલગ અલગ ચટણી છે, પરફેક્ટ સૂટ થાય છે એવી ચટણી છે. આમાં કોઈ ટોમેટો સોસ કે એવું કંઈક વસ્તુ આપવામાં આવતી નથી પણ એ બરાબર છે કેમ કે સમોસાના અંદરના મસાલા જોડે આવી ચટણી સૂટ થાય. અને મેહુલભાઈ એક વસ્તુ બહુ સારી કીધી કે બરોડામાં તમારું કોઈ સ્વાગત કરે કે ના કરે પણ આ જે સ્વાગતના સમોસા છે ને તરસાલીમાં એ તો તમારું સ્વાગત કરશે. ચેતનભાઈ તમારું સ્વાગત કરશે. કારણ કે બરોડાના જે આ જગ્યાએ જે છે ને વડોદરાના જે સમોસા તરસાલી એરિયાની અંદર તમે આજુબાજુ અને ઘણી બધા એરિયાની અંદર એ લોકોએ એમનું જેને સમોસા સ્ટાર્ટ તો કર્યા જ છે પણ એમની કોમ્પિટિશનમાં અત્યાર સુધી મારી ગેરંટી છે કે કોઈ જ નથી આવી શક્યું અત્યાર સુધી. મેં પૂછ્યું ને મેહુલભાઈને કે મેહુલભાઈ આપણે તમે કેટલા ટાઈમથી અહીંયા ખાવ છો, તો કીધું કે ઓછામાં ઓછા 5-7 વર્ષથી તો ખાય જ છે અને
જે દિવસે અહીંયા ખાવા આવે ને એ દિવસે પાર્સલ પણ લઈ જાય જઉં છું ઘરનું. એટલે બહુ જ મજાની વસ્તુ છે યાર. 20 રૂપિયાની અંદર તમે જીગરભાઈ તમને કેવો ટેસ્ટ લાગે? સાચી વાત, 20 રૂપિયાની હું તો કહું 7 રૂપિયાનો એક પીસ અને 20 રૂપિયાની એક ડીશ, અને પૈસા વસૂલ ટેસ્ટ છે. બરોડા જેવી સિટીમાં આટલી પ્રાઇસ રેન્જમાં આ ક્વોલિટી અને એવી બાજુ ગરમા ગરમ મળવું અને આ ટેસ્ટ, બાકી બીજી જગ્યાઓ મને નથી ખબર, તમને ખબર હોય તો નીચે કોમેન્ટ કરજો, આપણે એ જગ્યાએ પણ વિઝિટ કરીશું. ચલો, યુટ્યુબ પર જોતા હોય તો સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી દો, ફેસબુક પર જોતા હોય તો પેજ ફોલો ના કર્યું હોય તો પેજ ફોલો કરી દો. ચાલો ફરી મળીશું, બાય બાય.